એ રચનાના મુદ્દા જે આપણે આગળ વિભાગમાં લખ્યા એ હજી પણ કદાચ એ કલમમાં આપણે લખી શકું બરાબર. પછી તમારે જાતે મુદ્દાને લખતા શીખવું પડશે બરાબર. તો ખાસ મહત્વની બાબત એ કે નીચેના ચતુષ્કોણની રચના કરો. ચતુષ્કોણ તમને કહે એમ ઓ આર ઇ એમ ઓ આર ઇ આવા એક નામનો ચતુષ્કોણ તમને કહે અને એ ચતુષ્કોણની અંદર એમ ઓ બરાબર 6 હોય એમ ઓ બરાબર 6 પછી એક કહે એમ ઓ બરાબર ઓ આર બરાબર ઓ આર 4 ને 5 પછી એક કહે ખૂણો એમ બરાબર 60 અને એક એના પછી એક કહે ખૂણો ઓ બરાબર 105 આર બરાબર બે ખૂણા 105 5 ને પાય જેને જ્યારે પછી તો આ તમારે રચના કરવાની. તો આની અંદર પહેલા તમે જુઓ તો રચનાના મુદ્દાની અંદર ખાસ મહત્વની બાબત તો પહેલા તો એમ વાળી જે આપણે નામ આપીએ એમ ઓ આપણે 6 એમ ઘરના આપણે નામ લખી એમ ઓ આર ચાલે હવે અમે 6 આ તમારે હાઈટ થયું બાકી નથી
લખો v બરાબર અહીંયા થી તમે ત્રીજી ચાર લગાવો છો અહીંયા થી કરાવો છો કારણ કે એક શૂન્ય છે છ કરી નાખી એ હવે 90 નો ખૂણો દોરવો હોય એટલે માપ હજી બદલાવવાનું નથી એટલું માપ લઈ લીધું છે એક વખત આના પર લઈને ચાલવાનું એક વખત આના પર લઈને ચાલવાનું આ જે ખૂણો છે એ તમારે લેવો સમજાવો બતાવીને એનો સમજાવો હવે કદાચ મારે 45 નો ખૂણો દોરવો તો શું કરો તો આટલું માપ લે આ અને આ કોઈ પ્રકારની ભૂલ થશે નહીં ચાલો આગળ જોઈએ
કોઈ જાણ કરીગા એટલે એ તમારી આગળ છે શું છે 110 ચાલો એટલે પછી n હે 25 ચાલો છે પછી l l કે હવે તમારી આગળ આ ત્રણ ખૂણા હે આ ખૂણા નું માપ તમને મળી દે કે નહીં તો સમજૂતી લખી લીધી અને તમારે તમારી બીજા આ દાખલા કરવાના છે આ સમજૂતી લખી હું લખી શકું ચતુષ્કોણ પેલા તો આમાં માપ લઈ લઈએ પેલા જે પી એ રાખ્યું પી એ કે કોઈ ચાર ચાર છે પછી ખૂણો એ પછી માપમાં બીજું 6.5 એ એ કામ થઈ ગયું છે સમજૂતી ની અંદર ઉલ્લેખ જો આ આકૃતિ ની અંદર તમે જો આ અમારું માપ છે કદાચ નામ દો તો એ ચાર છે જે રીતે તમને અનુકૂળ પડે ત્યારે બરાબર આ તમે લખો સમજૂતી ની અંદર કે ચતુષ્કોણ પી એલ એ એન ની અંદર ચાર બાજુ માપ ત્રણ ખૂણો માપ થાય પણ ચતુષ્કોણ ના ચાર ખૂણો માપ સરળ ચોથા ખૂણામાં તો ખૂણો P એ ખૂણો P ખૂણો A ખૂણો A ખૂણો A સરળ કરી સામે 360 મૂકશો અને આ બાજુથી કો બાજુ લઈ જશો એટલે તમને આ 75 મળશે અને પછી તમારી રીતે તમારે વળી પાછું શું કરવાનું કામ તો કે A A દોર્યા છે આ A દોર્યા લખી નાખજો તમે પછી A ને કેન્દ્ર રાખી દે કે કિરણ દોર્યું કેટલા માપું 75 માપું કોણ માપનો ઉપયોગ કરી રેડી બરાબર 110 નો ઉપયોગ કરી બધું બીજું કિરણ સમજાઈ ગયું કે નો સમજાય હવે ચાર માપ લઈ આ ચાર માપ લઈ આ ચાર માપ લઈ ચાર માપ પણ જે નામ આપશો એ ગમે તે તમારું નામ આપ દેવો કે આપણે પી એટલે પી એ તમારું નામ એ થઈ છે હવે લાગતા તમારી ગુણ તમને મોડે આવો પડે હવે આયા તમે 90 નો ખૂણો દોરી લેવા આ દોરશો પેલા 6 વાળો આ બની નામ આ 6 2 85 એટલે 2
ફોડાલે 95 બીજું તમે જોડો 5 તો આપણે ના ચાપા 5 તો આપણે ના ચાપા આ જોડી છે ચોકારી તો તમારે જાતી આ આના પછી લંબચોરસ છે એ પણ તમારે સમજૂતી માટે અને વ્યવસ્થિત તમારે આ કરવાનું રહેશે બરાબર તો 4.3 સુધી અહીં આપણે પૂરો કરી તમારે બધા જાતે દાખલા કરવાના રહેશે અને પછી બીજું શું આવે એની અંદર 4.4 ની અંદર તમને ખાલી હિંટ આપીશ બાકી હવે રચના મુદ્દા તમારે જાતે